नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे बार साइंस बायोलॉजी नी अंदर चैप्टर नंबर 9 जे आपणे जोयुं तुं खाद्य पाकोमां उन्नतीकरण अने एनी कार्यनीति, बराबर छे। तो एनी अंदर आपणे गईकाले इंट्रोडक्शननो अभ्यास कर्यो, त्यारबाद पशुपालन अने एमां डेरी व्यवसायनो अभ्यास कर्यो। आजे आपणे मरघा पालननो अभ्यास करवानो छे। तो आपणे सौ प्रथम जोईए मरघा पालन अथवा मरघा उच्छेर। तो आवो कंईक आजे आपणे अभ्यास करवानो छे, मरघा पालन अथवा मरघा उच्छेर अथवा ने पोल्ट्री फार्म कहेवामां आवे। मरघा पालन एटले शुं? तो के आजे मरघा पालन छे ए पक्षीओना उच्छेर ने आधारे एमांथी वस्तुओ मेळवानी पद्धति छे। जेम आपणे डेरी व्यवसाय जोयुं हतुं पालतू प्राणीओनुं, एवी ज रीतना आ पालतू पक्षीओ आने गणवामां आवे छे। तो आ मरघा पालन छे, ए मरघा पालननी अंदर शुं करवामां आवे? तो के सारी सारी ओलादो मरघानी छे एवा मरघानी ओलादोने उछेर करवामां आवे छे अने एमांथी ईंडा अने मांस मेळवा माटेથી આવી વિવિધ જાતની મરઘાની જાતિઓ છે એને વિકસાવવામાં આવે છે। હવે જે આ મરઘાની જાતિઓ છે એ મરઘીની સાથે સાથે હંસ, તુર્કી અને બતક આવા પક્ષીઓ પણ છે જેનો ઉછેર કરવામાં આવે છે। હંસ, મરઘી, હંસ, તુર્કી, બતક આવા વિવિધ પક્ષીઓ છે જેનો ઉછેર કરવામાં આવે છે અને એની સાર સંભાળ રાખી અને એમાંથી વિવિધ વસ્તુઓ મેળવવામાં આવે છે। તો હવે જે આ મરઘા ઉછેર કેન્દ્ર છે એની સંરચનાની અંદર આપણે જોઈએ તો કે જુદી જુદી મરઘાની જાતિઓ છે એનો ઉછેર કરવામાં આવતો હોય તો આવું મરઘા ઉછેર કેન્દ્ર છે એ કેન્દ્રની સંરચના જોઈએ, એટલે આપણે એને પોલેટ્રી કહેશી। શું કહેશી? મરઘાનો ઉછેર કરતું હોય એને આપણે પોલેટ્રી ફાર્મિંગ કહેશી। કેવું કહેશી? પોલેટ્રી ફાર્મિંગ। મરઘા ઉછેર કરતું અથવા મરઘાની સાર સંભાળ કરતા કેન્દ્રને પોલેટ્રી ફાર્મિંગ કહેવાય, જેમાં મરઘાનો ઉછેર કરવામાં આવતો, એટલે આપણે એને મરઘાની ખેતી કહી શકીએ। જેમ આપણે પાકની ખેતી કરીએ એમ આ એ મરઘાની ખેતી કરવામાં પોલેટ્રી ફાર્મિંગની અંદર। હવે આવું પોલેટ્રી ફાર્મિંગ છે એની સંરચના જોઈએ આપણે કેવા પ્રકારની હોય, તો એનું બંધારણ અથવા એની રચના, રચનાની અંદર જુદા જુદા રૂમ રાખેલા હોય અથવા જુદા જુદા હોલ અથવા જુદા જુદા પ્રકારના પિંજરા બનાવેલ હોય છે। કોના માટે? મરઘાના રહેણાંક માટે રૂમ હોય અથવા હોલ હોય અથવા પિંજરા હોય છે, એની સંરચના કેવી હોય છે મોટા ભાગે? તો કે મરઘા ઉછેરની જે સંરચના છે આ પ્રકારે એના રૂમ હશે, બરાબર છે, આવા પ્રકારની સંરચનાવાળા। તો એમાં અલગ અલગ પ્રકારની આમ જાળીઓ રાખવામાં આવેલી હશે આ પ્રકારે, આમ આ 1, 2, 3, 4, 5, 6 આ પ્રકારે એની વ્યવસ્થા કરવામાં આવેલી છે જાળીઓની। હવે પ્લસ અમુક છે એ જાળીવાળા હોય, તો આ એ આ બંને દિવાલો છે ને એ જાળીની બનેલી છે, એની જાળીવાળી દિવાલો હોય। હવે મરઘાનું જે નીચેનો ફ્લોર છે, આ નીચેનો ફ્લોર છે એ કેવો હોય? કાં તો પાકો હશે એટલે કોન્ક્રીટવાળો હશે, કાં તો કાચો એટલે માટીવાળો હશે, કાચો અથવા પાકો એટલે આવો માટીવાળો જે કોન્ક્રીટવાળો હશે એની અંદર શું કરવામાં આવે છે? તો કે એની નીચે વનસ્પતિ જન્ય કચરો નાખવામાં આવે છે। શું નાખવામાં આવે છે? વનસ્પતિજન્ય કચરો નાખવામાં આવે છે, એટલે એને નીચે આપણે શું કહીએ?
દાબો નાખવો એવું કહીએ, દાબો નાખવામાં આવે છે, વનસ્પતિજન્ય કચરો દાબો નાખવામાં આવે છે. એટલે જ્યારે મરઘી ઈંડું આપે છે તો એ ઈંડાને કાંઈ ઈજા ન થાય અને મરઘીને રહેવાની વ્યવસ્થિત મજા આવે. જેમ આપણે પાલતુ પ્રાણીઓની અંદર વિવિધ પ્રકારના કચરાયુક્ત ભાગો નાખીએ છીએ જેને દાબો કહીએ, એવો જ મરઘાની અંદર દાબો નાખવામાં આવે, વનસ્પતિજન્ય કચરો. પણ કેવો કચરો? સૂકો કચરો નાખવામાં આવે, બરાબર, શુષ્ક કચરો નાખવામાં આવે છે. તો આ પ્રકારે પોલેટ્રી ફાર્મિંગની રચના હોય. હવે પોલેટ્રી ફાર્મિંગ છે ને એમાં જગ્યા ખૂબ જ ઓછી જોઈએ છે. કેવી જોઈએ છે? ખૂબ જ ઓછી જગ્યામાં એનું નિર્માણ થઈ જાય છે. હવે ખાસ કરીને શેના માટે? તો કે માંસ અને ઈંડા મેળવવા માટેથી પોલેટ્રી ફાર્મિંગ બનાવવામાં આવે. મરઘાનું માંસ અને ઈંડા, જેને આપણે ચિકન કહીએ ઇંગ્લિશમાં, ચિકન એન્ડ એગ મેળવવા માટેથી આ કરવામાં આવે છે. હવે જે આ પોલેટ્રી ફાર્મિંગ છે એ પોલેટ્રી ફાર્મિંગની અંદર આપણે એનો બંધારણમાં જોઈએ, બરાબર, તો એનું બંધારણ તો આપણે જોયું. હવે એના બંધારણની સાથે સાથે જે આ પોલેટ્રી ફાર્મિંગ છે એની અંદર જે તે મરઘાઓ છે એને ખોરાક શું આપવામાં આવે, મરઘાને ખોરાક સ્વરૂપે આપવામાં આવતો હોય, તો મરઘા છે એને ખોરાકમાં ધાન્ય, લીલા શાકભાજી, શુષ્ક વનસ્પતિજન્ય કચરો, આવી બધી વસ્તુઓ છે એ, પછી માછલી, માંસ, ખનીજ તત્વો અથવા પોષક દ્રવ્યયુક્ત ખોરાક આપવામાં આવે છે મરઘાને. તો આવો ખોરાક આપવામાં આવે. પછી મરઘાનું જે આ રચના છે પોલેટ્રી ફાર્મિંગની, એની અંદર સાર સંભાળ કરવામાં આવે મરઘાની. તો સાર સંભાળની અંદર શું કરવામાં આવે? તો મરઘાઓ છે એમાં કોઈ રોગ નથી એ જોવામાં આવે છે. બીજું, જે એને રહેવાની જગ્યા છે એની યોગ્ય સમયે સાફસફાઈ કરવામાં આવે છે. તદુપરાંત એને વ્યવસ્થિત પાણીની વ્યવસ્થા આપવામાં આવે, કેમ કે મરઘાઓને પાણી પીવા જોઈએ, પાણી અને ખોરાક આ બંનેની વ્યવસ્થાઓ કરેલી હોય છે. તદુપરાંત એને હરવા ફરવા માટેની અમુક જગ્યાઓ આપેલી હોય, ખુલ્લું વાતાવરણ હોય છે. અને તદુપરાંત આપણે જોઈએ તો મરઘાને જ્યાં ઉછેર કરવામાં આવે છે એવા પોલેટ્રી ફાર્મની અંદર મરઘાઓને યોગ્ય આબોહવાકીય પરિસ્થિતિની અંદર ઉછેર કરવામાં આવે, જેથી કરીને એમાંથી આપણે બહોળા પ્રમાણેની અંદર શું મેળવી શકીએ? ઈંડા અને માંસ મેળવી શકીએ. એટલા માટે એને આવી જગ્યાઓની અંદર રાખવામાં આવે છે અને એને વ્યવસ્થિત ઉછેર કરવામાં આવે છે, જેથી કરીને આપણે એમાંથી વધુ ને વધુ એની સંતતિઓ મેળવી શકીએ અને વધુમાં વધુ એમાંથી આપણે લાભ મેળવી શકીએ. તો એના માટેથી આખી આવી પદ્ધતિ છે એને વિકસિત કરવામાં આવેલી છે. હવે જે આ પદ્ધતિ વિકસિત કરેલી છે પોલેટ્રી ફાર્મિંગ, એ તમે ઘણી બધી જગ્યાએ જાઓ તો ઇન્ડિયામાં અત્યારે ઘણી બધી જગ્યાએ આવા પોલેટ્રી ફાર્મિંગ જોવા મળે છે. હવે ઇન્ડિયાની અંદર આપણે ઘણા બધા કીધા, તો ભારત છે ને વિશ્વમાં, ભારતનો વિશ્વમાં પોલેટ્રી ફાર્મિંગની દ્રષ્ટિએ છઠ્ઠો ક્રમ છે. મરઘા ઉછેર કેન્દ્રમાં ભારતનો કેટલામો ક્રમ છે? છઠ્ઠો ક્રમ છે વિશ્વની અંદર. હવે જે ભારત છે એનો છઠ્ઠો ક્રમ છે, તો ભારતની અંદર આ છઠ્ઠો ક્રમ થયો એટલે 19 ઈંડા, કેટલા? 19 ઈંડા અને 20 ગ્રામ માંસ. 19 ઈંડા અને 20 ગ્રામ માંસ વાર્ષિક ભારતમાં વપરાય. એક વ્યક્તિ દીઠ, એક વ્યક્તિ દીઠ કેટલું વાર્ષિક વપરાશ આટલો છે. 19 ઈંડા અને 20 ગ્રામ માંસનો વપરાશ છે. એટલે ભારત છઠ્ઠા ક્રમે છે મરઘા ઉછેર કેન્દ્રમાં. હવે ભારત છે ને એ ભારતને જંગલી મરઘાઓનું ઘર ગણવામાં આવે છે. ભારતને શું? જંગલી મરઘાઓનું ઘર ગણવામાં આવે છે ઇન્ડિયા છે. તદુપરાંત જોઈએ, જ્યારે એક સંસ્થા છે એ સંસ્થાનું નામ છે ICMP, ICMP, ઇન્ડિયન
काउंसिल ऑफ मेडिकल रिसर्च. सो इंडियन काउंसिल मेडिकल रिसर्च नामनी संस्था छे, तो आ संस्था छे एने प्रमाणित कर्यु छे. शू प्रमाणित कर्यु छे आखे आखी संस्थाए? तो किए पर डे, शू पर डे एक ईंडू आपे छे मरघी. पर डे केटलू? एक ईंडू, એટલે કે એક એગનું નિર્માણ મરઘી કરે છે પર ડેનું. તો આવું એક એગનું નિર્માણ મરઘી કરતું પર ડે, કે મનુષ્યએ એક એક પર ડે ખાવું જોઈએ, આવું કીધું. તો મનુષ્યમાં ઈંડાની સંખ્યા જોઈએ તો મનુષ્યની અંદર ઉપયોગમાં લેવાતા વર્ષ દરમિયાન 300 ઈંડા વર્ષ પ્રતિ વ્યક્તિ, એક વર્ષમાં કોઈ એક વ્યક્તિ 300 ઈંડાનો ઉપયોગ કરી શકે, તો એના માટે સારામાં સારું કહેવાય. તદુપરાંત જોઈએ તો કે એના ઉપરાંત 180 ગ્રામ માસ દિવસ પ્રતિ વ્યક્તિ આટલો ઉપયોગ કરવો જોઈએ. કેટલો? 300 ઈંડા વર્ષ દરમિયાન કોઈ એક વ્યક્તિએ, અને 180 ગ્રામ માસ પ્રતિ દિવસ આટલો ઉપયોગ કરે તો એના શરીર માટે ખૂબ જ વ્યવસ્થિત ગણવામાં આવે છે. તો આ પ્રકારે જે મરઘાની સંરચનાઓ છે એના ઉપર જુદા જુદા સંશોધન કરી અને એનું પોલેટ્રી ફાર્મિંગ કરવામાં આવે છે. હવે તદુપરાંત જોઈએ તો મરઘાની અંદર જે સંરચના જોવા મળે છે, આ પોલેટ્રી ફાર્મિંગનો ઉછેર કરવામાં આવે છે, તો એના ફાયદા શું થાય છે? તો કે એના ફાયદાની અંદર આપણે જોઈએ, એ પહેલાં ભારતના જે મરઘા છે ને એ પ્રતિ યર 60 ઈંડા જ આપે. કેટલા? 60. જ્યારે વિદેશી મરઘા છે ને એ પ્રતિ યર 270 ઈંડા આપે છે. અહીં આપણે ઈંડાની વાત કરીએ છીએ, બરાબર? તો આટલો ફેરફાર છે, એટલે આપણી ગુણવત્તા સભર નથી. તો આપણે જોઈએ તો મરઘા જે આમાં પોલેટ્રી ફાર્મિંગમાં વાપરવામાં આવે છે એનો પ્રજનન દર ખૂબ જ ઊંચો હોય છે. કેવો હોય છે? પ્રજનન દર ખૂબ જ ઊંચો હોય છે અને એનું જીવન ખૂબ જ ટૂંકું હોય છે, એટલે ટૂંક જેવી સજીવ હોય, 3-4 વર્ષનું જીવન ધરાવતા સજીવો હોય છે. તો આ પ્રકારની સંરચના મરઘાઓમાં જોવા મળે છે. એટલે દરેક મરઘી દર 24 કલાકે, ક્યારે? દર 24 કલાકે એક ઈંડું આપે છે. તો આ પ્રકારે મરઘા ઉછેર કેન્દ્રમાં એનું નિયમન કરવામાં આવે છે. એટલે એના આપણે ઇન્ડિયન ગવર્મેન્ટના તમે ઘણા બધા સિટીની અંદર જોવા મળે છે, જુદી જુદી જગ્યાએ આવું ગવર્મેન્ટ પોલેટ્રી ફાર્મિંગ આપેલું છે. પછી તમે આવું પોલેટ્રી ફાર્મિંગની અંદર આણંદ બાજુ જાઓ, આપણે ગુજરાતમાં આણંદ બાજુ, ખેડા બાજુ, તો અહીંયા વધારે પ્રમાણમાં આવું પોલેટ્રી ફાર્મિંગનો કરવામાં આવે છે. શું કામ? તો પોલેટ્રી ફાર્મિંગ છે એમાં એના ફાયદા શું? જગ્યા કેવી જોઈ? જગ્યા ઓછી, ખર્ચ ઓછો અને કમાણી વધારે, ટૂંકા ગાળામાં કમાણી વધારે થાય. પરંતુ જે આની અંદર મરઘા વાપરવામાં આવે છે એ બધે કેવી હોય છે? મોટાભાગે સંકર જાત હોય છે. હવે મરઘામાંથી શું મેળવવામાં આવે? તો ચિકન. ચિકન એટલે માંસ. તો આમાં મરઘા ઉછેર કેન્દ્રમાં અમુક મરઘા છે ને, મરઘા સ્પેશિયલ શેના માટે હોય? ઈંડા આપવા માટે, તો એનું માંસ લેવામાં નથી આવતું, એના ઈંડા. અમુક મરઘા સ્પેશિયલ ચિકન માટે, એટલે એને ઉછેર કરવામાં આવે શેના માટેથી? માંસ મેળવવા માટેથી. તો આવી સારી સારી પદ્ધતિઓને આધારે અમુક બચ્ચાઓ, અમુક ઈંડાઓ છે ને રાખી દેવામાં આવે ફલનવાળા, કેવા? ફલનયુક્ત ઈંડાઓ, એને રાખી મૂકવામાં આવે. તો આવા ઈંડાઓમાંથી બચ્ચા બને છે, જ્યારે બાકીમાંથી બચ્ચા બનતા નથી. તો હવે આપણે ઈંડાનું વાત કરીએ, ઈંડા આપે તો ઈંડાના બે પ્રકાર, ઈંડાના બે પ્રકાર છે. કયા કયા બે પ્રકાર? તો એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો કે ઈંડાના બે પ્રકાર, પરંતુ કયા કયા બે પ્રકાર? ચાલો, એક ફલનવાળું, એટલે એમાંથી બચ્ચું બને, ઈંડાનું ચિકન બને, ચિક કહેવાય બચ્ચાને, બચ્ચું બને છે.
એટલે આમાં નર અને માદા બંને પ્રજનન કરે અને એમાંથી જે ઈંડું મળે ને એ ઈંડામાંથી બચ્ચું બને છે. જ્યારે મરઘામાં માદા મરઘી છે ને એની લાઈફ સાયકલ એવી છે, શું છે એની લાઈફ સાયકલ, એની લાઈફ સાયકલ કેવી છે, દર 24 વર્ષે એક એગ આપે છે. આ જે એગ આપે ને એનું ફલન નથી થતું, ફલન વગરનું હોય છે. એને તમે 10 દિવસ રાખો, 30 દિવસ રાખો, 1 વર્ષ રાખો, ગમે એટલો સમય રાખો, પણ એમાંથી બચ્ચું નહીં બને. શું કામ બચ્ચું નહીં બને? ખાલી આ જે ફલન વગરનું એગ છે એમાં ખાલી માદા જન્યુ એક જ છે, અંડકોષ. જ્યારે આમાં માદા પ્લસ નર બંનેના જન્યુઓનો સમાવેશ છે, એટલે આ ઈંડામાંથી બચ્ચું બનશે. જ્યારે આ ઈંડામાંથી બચ્ચું બનશે ને એટલે આપણે જે ખાવામાં ઉપયોગ લઈએ છીએ એ ઈંડામાંથી ક્યારેય બચ્ચું બનતું નથી. પછી આપણે એવું કહીએ દેશી ઈંડા, દેશી ઈંડા નાના કદના હોય છે, એ આ ફલનવાળા ઈંડા હોય છે, બરાબર છે, તો એમાં બચ્ચું બને છે. હવે આ પોલેટ્રી ફાર્મિંગ છે તો એ મરઘા ઈંડા આપે તેમાં કઈ રીતના ડિસાઇડ કરવું કે ક્યુ દેશી ઈંડું છે અને ક્યુ ફલનવાળું છે અને ક્યુ ફલન વગરનું? તો એમાં એક આવી લાકડાની પેટી હોય, લાકડાની પેટીમાં નીચે અહીંયા બલ્બ રાખેલો હોય અને ઉપર અહીં એક છિદ્ર હોય, એની ઉપર આવી રીતના ઈંડું રાખવામાં આવે, નીચેથી બલ્બ કરવામાં આવે. જો આમાં શીરા એટલે આપણે નસો કહીએ ને, બ્લડ વાહિની, એનો વિકાસ થયો હોય તો એ ફલનવાળું, વિકાસ ન થયો હોય તો એ ફલન વગરનું. આ રીતના આખી પ્રોસિજરમાંથી મરઘા ઉછેર કેન્દ્રને પસાર કરવામાં આવે છે અને એમાંથી આવા પ્રકારે આખી માહિતી છે એ એકઠી કરવામાં આવે છે. તો તમે કોઈ તમારા નજીકમાં મરઘા ઉછેર કેન્દ્ર હોય તો એની એકવાર મુલાકાત લેજો, તો તમને એના વિશેનો બધો ખ્યાલ આવશે કે ઈંડું છે એ આપણે એમ કે નોનવેજમાં આવે, પણ ફલન વગરનું ઈંડું છે ને એ કેવું છે, વેજ છે. કેવું? ફલન વગરનું ઈંડું કેવું છે? ઈંડું વેજ છે. જ્યારે ફલનવાળું ઈંડું છે ને એ કેવું છે? નોનવેજ. ક્યું પણ ફલન યુક્ત ઈંડું. આમાંથી બચ્ચું નથી બનતું એટલે એને નોનવેજ કહેવાય. આને આપણે દૂધની સક્ષમ ગણી શકીએ. દૂધ શેમાંથી બને? ચરબીમાંથી. એમ ઈંડું પણ શેમાંથી બને છે? ચરબીમાંથી, બરાબર. આ તો પછી આપણી જુદી જુદી માન્યતાઓ, જુદા જુદા ધર્મ પ્રમાણે એને એ રીતના સંબોધિત કરવામાં આવેલું છે. બાકી ઈંડું છે એ નોનવેજ અને વેજ બંનેમાં જોવા મળે છે, એટલે ઈંડું ખાવાથી કોઈ નુકસાન થતું નથી. દૂધ પીઓ કે ઈંડું ખાઓ, બે સક્ષમ જ છે. ઈંડું છે એ પ્રોટીન સફર છે, બરાબર, એમાં સૌથી વધારે પ્રોટીન તમને જોવા મળે છે. તો આ પ્રકારે મરઘા ઉછેર કેન્દ્રની સંરચનાઓ જોવા મળે છે. હવે આપણે આજે મરઘા ઉછેર કેન્દ્રની સંરચનાઓ જોઈ તો એ મરઘા ઉછેર કેન્દ્રની સંરચનાની સાથે આપણે એની અંદર મરઘાઓ વિશેની થોડીક વાત કરીએ, બરાબર. મરઘી, ચાલો મરઘી. હવે મરઘી છે ને એ ક્રિસ્ટીન જે નિકોલના મત અનુસાર 500 જાતિ છે. કેટલી છે? મરઘીની 500 જાતિ છે. ક્રિસ્ટીન જે નિકોલના મત અનુસાર વિશ્વની અંદર, વિશ્વમાં 500 જેટલી મરઘાની જાતિઓ જોવા મળે છે. બીજું, મરઘી 6 મહિનાની થાય ત્યારે ઈંડા આપવાનું ચાલુ કરે છે. ક્યારે? મરઘી 6 મહિનાની થાય ત્યારે ઈંડા આપવાનું ચાલુ કરે છે. હવે આપણે કહીએ પાલતું મરઘું, પાલતું મરઘા, તો પાલતું મરઘાનું સાયન્ટિફિક નામ છે ગાલુસ ગાલુસ, એનું સાયન્ટિફિક નામ છે પાલતું મરઘાના, બરાબર. આપણે જે પોલેટ્રી ફાર્મમાં ઉછેરીએ પાલતું મરઘા અને જંગલની અંદર જે જોવા મળે છે એને આપણે કહેવા કીધા જંગલી મરઘા. તો જંગલી મરઘાનું ઘર કોણ છે? ઇન્ડિયા. આપણા જંગલની અંદર પુષ્કળ અવળાવળા કદના મરઘી જોવા મળે, જેને આપણે આપણી ભાષામાં કૂકડો કહીએ, બરાબર છે. ચાલો હવે મરઘાના, પાલતુ મરઘા છે તો મરઘાના પ્રકાર,
પહેલું દેશી અથવા ભારતીય મરઘા. કેવા? દેશી અથવા ભારતીય મરઘા. એની પહેલી જાતિ એસિલ. એસિલ નામની જાતિ છે. એ ક્યાં? તો કે એ રમતમાં ઉપયોગ થાય. સાઉથના મૂવી તમે જોવો ને એટલે મરઘાની લડાઈ આવે, તો મરઘાની લડાઈમાં આ એસિલ દેશી ટાઈપના મરઘા આવે એનો ઉપયોગ કરવામાં આવે છે. એકબીજા સામે ચાકુ બાંધે પગબાન એકબીજાને બજાવવામાં આવે, તો આવી રમત સાઉથના જે રાજ્ય છે એ બાજુ કરવામાં આવે છે. પછી ઘાગુ, આ એની જાતિ છે. ઘાગુ મરઘાની જાતિ છે. કારકનાથ. કેવી? કારકનાથ. પછી બ્રહ્મા. પછી બ્લેક બગાલ અને ટેલી ચેરી વગેરે આવી દેશી મરઘાની જે ઇન્ડિયાની અંદર જોવા મળતા મરઘા છે એની જાતિઓ જોવા મળે છે. તો આવી વિવિધ પ્રકારની ઇન્ડિયન જાતિઓ મરઘાની અહીંયા વસવાટ કરતી આપણે જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો વિદેશી જાતિઓ મરઘાની. કેવી? મરઘાની વિદેશી જાતિ. તો વિદેશી જાતિની અંદર આપણે જોઈએ તો વિદેશી જાતિમાં વ્હાઇટ લેગ હોર્ન. વ્હાઇટ લેગ હોર્ન એટલે વ્હાઇટ ટાંગાવાળું, અને હોર્ન એટલે માથે કલગી આવેલી ની કલગી અને વ્હાઇટ ટાંગા. કલગી અને પગ બંને વ્હાઇટ હોય એવી જાતિ. પ્લેમોથ રોક પહાડી મરઘો. પ્લેમોથ રોક. સસેક્સ. સસેક્સ નામની જાતિ પણ જોવા મળે છે. ત્યાર પછી મિનોર અને ત્યાર પછી રોહોડ આઇસલેન્ડ રેડ. તો આ વિદેશી મરઘાની જાતિઓ છે. તો આવી વિવિધ પ્રકારની મરઘાની જાતિઓ પણ ઇન્ડિયામાં જોવા મળે છે. હવે મરઘાની જાતિઓ આપણે જોઈ તો હજી આપણે અહીંયા એવું કીધું પોલેટ્રી ફાર્મની અંદર હંસ તુર્કી બતક આવા પક્ષીઓનું પણ ફાર્મિંગ કરવામાં આવે. ખાસ કરીને આ પક્ષીઓ છે ને તુર્કી બતક હંસ આ બધાને માંસ માટે ઉછેર કરવામાં આવે છે. હવે તમે મેકડી મેકડોનાલ્ડનું નામ સાંભળેલું હશે. એની અંદર તમે જે ચિકન બર્ગર ખાવ છો ને, ચિકન બર્ગર આવે, સ્લાઇસ આવે ચિકનની, સેના જેવી? તો કે ચીઝની જેવી સ્લાઇસ આવે એવી જ સ્લાઇસ આવે. એની અંદર ટર્કી નામના પક્ષીનું ચિકન વાપરવામાં આવે છે. તો એટલે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના પક્ષીઓનું ચિકન વાપરવા માટેથી આવો ઉછેર કરવામાં આવે છે. તો હવે આપણે વિવિધ પક્ષીઓ જે આપેલા છે એના નામ થોડાક જોશીને એની જાતિઓ વિશેનો અભ્યાસ કરશું. આપણે મરઘા ઉછેર, મરઘી વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે બતક પક્ષીઓ વિશેની વાત કરીએ. બતક એને ઇંગ્લિશમાં એનસ, સાયન્ટિફિક એનસ કહેવામાં આવે છે. બતક છે એ ભારતમાં ભારતના દક્ષિણ અને પૂર્વીય વિસ્તારમાં જોવા મળે છે. ભારતના દક્ષિણ પૂર્વીય વિસ્તારની અંદર બતકો જોવા મળે છે. આ બતકની ભારતની અંદર 20 જેટલી જાતો છે, એટલે કે 20 જેટલી ઓલાદો બતકની જોવા મળે છે. હવે ભારતની અંદર ભારતમાં જોવા મળતી જાત એટલે ભારતમાં જોવા મળતી જાત, તો ભારતની અંદર જોવા મળતી જાતનું નામ છે ઇન્ડિયન રનર, નાગેશ્વરી. ઇન્ડિયન રનર, નાગેશ્વરી, સિહિલેટ મેટા. કેવું? સિહિલેટ મેટા. આવી બધી બતકની જાતો ઇન્ડિયાની અંદર જોવા મળે છે. ત્યાર પછી વિદેશી જાતિઓ. વિદેશી જાતિઓની અંદર આપણે જોઈએ તો એની અંદર પેકિંગ કેમ્પબેન, મસ્કોરી વગેરે એવી જાતિઓ જોવા મળે છે.
એલિસ બેરી આવી બતકની જાતો. આ બતકનો શેના માટે ઉછેર કરવામાં આવ્યો? તો બતકનો ઉછેર છે એ બતકના માંસ માટે કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો હંસ એન્સેર, એનું સાયન્ટિફિક નામ છે હંસનું એન્સેર. હંસ છે એ પણ એની બે જાતો ધરાવે છે. આ બંને જાતોનો અમુક અમુક જગ્યાએ ઉછેર કરવામાં આવે છે. કઈ કઈ બે જાતો? પહેલી જાત બ્રાઉન હંસ અને બીજી જાત સફેદ હંસ. આ બે કલરના હંસ, એના કલરના આધારે જાતિઓ આપેલી. આને પણ એના માંસ માટેથી ઉછેરવામાં આવે. જેમ પોલેટ્રી ફાર્મિંગ બનાવવામાં આવે એમ હંસનું અને બતકનું પણ ફાર્મિંગ બનાવવા આવે. પણ આ બંનેના ફાર્મિંગ માટે શેની જરૂરિયાત રહે છે? પાણીની રિક્વાયરમેન્ટ રહે છે, વધારે પડતા પાણીની રિક્વાયરમેન્ટ રહે છે. અને ત્યાર પછી આવે છે ટર્કી. ટર્કી છે એને મેલેગ્રીસ, એનું સાયન્ટિફિક નામ છે. ટર્કીનું નામ કેવું છે? મેલેગ્રીસ. ટર્કીની જાતિ છે બ્રિટિશ વ્હાઇટ. આ ટર્કી છે એ હાલના સમયની અંદર પાલતુ પક્ષી તરીકે ફોરેન કન્ટ્રીની અંદર વધારે પડતું જોવા મળે. પાલતુ પક્ષી સ્વરૂપે એનો ઉછેર કરવામાં આવે છે અને એમાંથી માંસ મેળવવામાં આવે. તો આ ત્રણેયને ખાસ કરીને માંસ મેળવવા માટેથી ઉછેર કરવામાં આવે છે અને એમાંથી જે તે લોકો છે આનું ફાર્મિંગ કરી અને કમાણી કરે છે અને જેથી કરીને એનો જીવન નિર્વાહ છે એ સરળતાથી ચાલી શકે એના માટે. ત્યારબાદ આપણે જોઈએ તો કે પોલેટ્રી ફાર્મિંગના સામાન્ય રોગો. પહેલું, વાયરસજન્ય રોગ, વાયરસ દ્વારા થતો એવો. દાખલા તરીકે વાયરસ દ્વારા થતો એવો રોગ આપણે પક્ષીઓની અંદર આવ્યો હતો બર્ડ ફ્લૂ. કેવો? બર્ડ ફ્લૂ. બર્ડ ફ્લૂ છે એ તમે અમુક સમય પહેલાં સાંભળેલો હશે કે એ સમયે બર્ડ ફ્લૂનો જ્યારે પક્ષીઓમાં મરઘીઓમાં આવ્યો ત્યારે મરઘીનું ખાવાનું પ્રમાણ ઓછું થઈ ગયું હતું, એના ઈંડાનો ઉપયોગ ઓછો થઈ ગયો હતો. પછી બીજો રોગ છે બેક્ટેરિયાજન્ય, એટલે બેક્ટેરિયા દ્વારા થતો હોય એવો રોગ. ત્રીજો રોગ છે ફૂગજન્ય, જે આપણે હ્યુમનમાં જોવા મળે એ જ પ્રકારે એવા જ સજીવો એને રોગ લગાડે છે. અને ચોથો છે પરોપજીવીઓ દ્વારા થતો રોગ, થતા રોગો. આ પરોપજીવીઓમાં કોણ આવે? તો કે કૃમિઓને આવા બધા સજીવો. એમાં બે પ્રકાર, પહેલું બાહ્ય પરોપજીવી અને બીજું અંત પરોપજીવી. તો આ પ્રકારે આની સાવચેતી રાખવામાં આવે છે. હવે જો મરઘા ઉછેર કેન્દ્રમાં કોઈ મરઘીને બ્લડ ફ્લૂ થઈ ગયો તો એવા સમૂહને દૂર રાખવામાં આવે અને એની યોગ્ય સારવાર કરી એને મટાડવામાં આવે. ત્યાં સુધી એને ખાદ્ય ખોરાક તરીકે ઉપયોગ લેવામાં આવતા નથી. તો આ પ્રકારે જુદા જુદા પક્ષીઓનો ઉછેર કરી અને એમાંથી આપણે આર્થિક લાભો મેળવી શકીએ છીએ અને એનાથી આપણી કમાણી પણ સારી થાય છે. તો આ પ્રકારે પક્ષીઓનો ઉછેર કરવામાં આવે. ખાસ કરીને આપણે ઇન્ડિયામાં બતકનો ઉછેર થાય છે, પણ આવું ટર્કીનો એનો નતા તો, પણ આપણે ઇન્ડિયામાં મરઘા ઉછેર કેન્દ્ર ચાલે. પણ ફોરેન કન્ટ્રીની અંદર હંસ, ટર્કી, બતક આનો બોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે ખાવામાં, એવી બધી જગ્યાએ એનો માંસનો એનો ઉપયોગ થાય છે. એટલા માટે અહીંયા એના ઉછેર કેન્દ્ર સારા છે. હવે એની સાવચેતી રાખવી, એના ઉછેર કેન્દ્રને ચોખ્ખા રાખવા, રોગમુક્ત રાખવા, આ બધી સાવચેતી રાખવું એટલે આ સરળતાથી મેન્ટેન થઈ શકે છે. પાછું કે આ પક્ષીઓના જે ચરક છે એ આપણે ઓર્ગેનિક સેન્દ્રિય ખાતર તરીકે આપણે ઉપયોગ લઈ શકીએ છીએ ખેતરની અંદર. તો આ બધી વસ્તુઓ આમ ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન આપી શકે એવા પ્રકારની છે. તો પોલેટ્રી ફાર્મ આ પ્રકારે આપવામાં, અને પોલેટ્રી ફાર્મની અંદર ગવર્મેન્ટ અત્યારે બનાવવા માટે સબસિડી પણ આપે છે કે તમે તમારા ખેતરમાં પોલેટ્રી ફાર્મિંગ બનાવો તો ગવર્મેન્ટ દ્વારા તમને અમુક ટકા સબસિડી મળે. દાખલા તરીકે તમારે પોલેટ્રી ફાર્મ 40 લાખનું થતું હોય તો એમાંથી તમને એવું કહે કે 40 લાખમાંથી તમને 20% સબસિડી આપવામાં આવે છે, બરાબર.
તો 20% એટલે કેટલી થઈ? 8 8 લાખની સબસિડી તમને મળે. તો આ પ્રકારે ગવર્મેન્ટની સબસિડીઓ આપવામાં આવે છે. તો પોલેટ્રી ફાર્મ એક પણ સારો પણ બિઝનેસ છે, કેમ કે ઓછી જગ્યામાં કોઈ પણ પ્રકારના વધારે રોકાણ સિવાય એ બિઝનેસ ચાલવાનો છે. કેમ કે લોકો ક્યારે ઈંડા ખાવાનું માંસ ખાવાનું બંધ કરવાના નથી, તો આવો બિઝનેસ કન્ટિન્યુ ચાલવાનો જ છે. તો આવો બિઝનેસ પણ તમે કરી શકો છો. અને ફોરેન કન્ટ્રીની અંદર આવા મોટા મોટા પોલેટ્રી ફાર્મિંગ છે એની અંદર આવા જોબમાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી રહે છે. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખશી. આવતા લેક્ચરની અંદર આપણે સંકરણ વિશેનો અભ્યાસ કરશી. વંદે માતરમ, જય ભારત.